માર્કની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 16મો વિશ્રામવાર વીતી ગયા પછી મગદાલાની મરિયમ યાકૂબની માં મરિયમ તથા સલોમી તેઓને તેને ચોળવા સારો સુગંધી દ્રવ્ય વેચાતે લીધા અઠવાડિયાને પહેલે દિવસે મોટે પરોળીએ સૂરજ ઉગતે તેઓ કબરે આવે છે તેઓ અંદર અંદર કહેતી હતી કે આપણે માટે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે તેઓ નજર કરીને જુએ છે કે પથ્થર તો ગબડી ગયેલો છે તે બહુ મોટો હતો તેઓએ કબરમાં પેસીને સફેદ જામો પહેરેલા અને જમણી તરફ બેઠેલા એક જુવાન માણસને જોયો તેથી તેઓ અચરજ થઈ પણ તેઓને કહે છે કે અચરજ ન થાવ વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો તે ઉઠ્યો છે તે અહીં નથી જુઓ જે જગાએ તેને મૂક્યો હતો તે આ છે પણ તમે જાઓ ને તેના શિષ્યોને ત્યાં પિતરને કહો કે તે તમારી અગાઉ ગાલીમાં જાય છે જેમ તેણે તમને કહ્યું હતું તેમ તમે ત્યાં તેને જોશો પછી તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ કેમ કે તેઓને ભયથી ધ્રુજારી આવી અને અચંબો લાગ્યો તેઓએ કોઈને કંઈ કહ્યું નહીં કેમ કે તેઓ બીધી હતી અઠવાડિયાના પહેલા દિવસને પ્રભાતે તે પાછો ઉઠીને મગદાલાની મરિયમ જેનામાંથી તેના 7 ભૂત કાઢ્યા હતા તેને તે પહેલો દેખાયો જો તેની સાથે રહેલા હતા તેઓ શોક તથા રોદન કરતા હતા ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી તે જીવતો છે ને તેના જોવામાં આવ્યો છે એ સાંભળીને તેઓએ માન્યું નહીં તે પછી તેઓમાંના 2 જણ ચાલતા ગામડે જતા હતા એટલામાં તે બીજા રૂપમાં તેઓને દેખાયો તેઓએ જઈને બાકી રહેલાઓને તે કહ્યું પણ તેઓએ તેઓનું માન્યું નહીં તે પછી 11 શિષ્યો જમવા બેઠા હતા ત્યારે તે તેઓને દેખાયો તેણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હૃદયને લીધે તેઓને ઠપકો દીધો કેમ કે તેના પાછા ઉઠ્યા પછી જેઓએ તેને જોયો હતો તેઓનું તેઓએ માન્યું નહોતું તેણે તેઓને કહ્યું કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો જે કોઈ વિશ્વાસ કરે તેને બાપ્તિસ મળે તે તારા પામશે પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી થશે વિશ્વાસ કરનારાને હાથે આવા ચમત્કારો થશે મારા નામે તેઓ ભૂત કાઢશે નવી બોલીઓ બોલશે સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીવે તો તેઓને કંઈ પણ ઈજા થશે નહીં તેઓ માદા પર હાથ મૂકશે એટલે તેઓ સાજા થશે પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયો દેવને જમણા હાથે બેઠો તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો ને તેઓને હાથે થયેલા ચમત્કારથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો આમેન.